નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ શિક્ષક હું એસ એસ જાદવસર આપસવલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસના વિદ્યાર્થીઓ ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલજો ધોરણ દસ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં આપણે વ્યાકરણ એકમ ત્રણ ધોરણ દસ ગુજરાતી વ્યાકરણ એકમ ત્રણ પાન નંબર છ્યાસી ખોલજો આજે આપણે વ્યાકરણમાં એકમ ત્રણમાં વાક વાક્ય પ્રકારો કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક વાક્ય રૂપાંતર જોઈશું મિત્રો કર્તરી કર્મણી ભાવે પ્રેરક આના વાક્ય રૂપાંતર પરીક્ષામાં પૂછાય છે પણ એ પહેલે એની પૂર્વ ભૂમિકામાં આ વસ્તુ સમજવા માટે તમારે કરતાં સમજવું પડે ની વ્યાખ્યા જોઈએ તો ક્રિયાનો કરનાર કરતા કહેવાય એવું સામાન્ય માન્યતા છે પણ વધુ ઊંડાણથી સમજીએ કર્તાની વ્યાખ્યા તો કરતાં એ ચેતન સજીવ હોય કરતાં ક્રિયા પર જેનું નિયંત્રણ હોય જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે ક્રિયા માટેની જેની જવાબદારી હોય તેને કરતા કહેવાય છે મિત્રો યાદ રાખજો ક્રિયાનો કરનાર તો કરતા કહેવાય જ પણ સાથે સાથે તે સજીવ હોય જેનું નિયંત્રણ હોય જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવતી હોય અને તે જવાબદારી સ્વીકારતો હોય એ કરતા કહેવાય છે દાખલા તરીકે મોબાઈલમાં જુઓ સુનિલ નિબંધ લખે છે તો સુનિલ એ ક્રિયાનો કરનાર કરતા છે કારણ કે સુનિલ એ સજીવ છે એનું નિબંધ લખવું કે ન લખવા પર નિયંત્રણ છે ઈચ્છા નિબંધ લખવાની ઈચ્છા છે એ લખી શકે છે ન પણ લખે હેતુ છે એને પરીક્ષાની તૈયારી માટે નિબંધ લખે છે અને જવાબદારી સ્વીકારે છે બીજું વાક્ય સૂરજ ઉગે છે તો સૂરજ કરતા નથી કારણ કે સૂરજ એ સજીવ નથી સૂરજનું નિયંત્રણ નથી કે વહેલું ઉડવું ઊગવું કે મોડું ઊગવું એ સહજ રીતે ઊગી જ જાય છે એનું પોતાનું નિયંત્રણ નથી હોતું કે આજે નથી ઊગવું ઈચ્છા કે હેતુ નથી હોતો એનો પોતાની ઈચ્છા નથી હોતી અને એની જવાબદારી નથી હોતી એટલે સૂરજ એ કરતા નથી સમીર પાણીમાં કૂદ્યો સમીર નામનો છોકરો પાણીમાં કૂદ્યો એ સજીવ છે એનું પોતાનું નિયંત્રણ છે એ ધારે તો કૂદી શકે ન ધારે તો ન કૂદી શકે એની ઈચ્છા છે કૂદવાની એનો હેતુ હોય છે પાણીમાં તરવાનો એની જવાબદારી સ્વીકારે છે પવનથી ડાળીઓ હલે છે પવન એ કરતા નથી એ કુદરતી પ્રક્રિયાથી આ બને છે પવન એ સજીવ નથી એનું નિયંત્રણ પણ નથી દારીઓનું કે પવન હોય ને એ સ્થિર રહી શકે એની ઈચ્છા હેતુ નથી એની જવાબદારી પણ નથી તો મિત્રો ટૂંકમાં કરતા એ સજીવ હોય એનું નિયંત્રણ હોય ઈચ્છા કે હેતુથી હોય એને જવાબદારી સ્વીકારી કરતા કહેવાય આટલું સમજ્યા પછી આગળ આપણે જોઈશું સ્થિતિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો મોબાઈલ આડો રાખશો અને મોબાઈલમાં ધ્યાન આપશો પાઠ્યપુસ્તકમાં વિગતવાર છે પણ ખૂબ સંક્ષિપમાં અને સાઈટ સમજી શકાય એવો મેં નીચોડ અહીંયા લખ્યો છે મોબાઈલમાં ધ્યાન આપશો મોબાઈલ આડો રાખશો સમજાશે સ્થિતિ કોને કહેવાય તો એની વ્યાખ્યા છે કે માત્ર કશુંક હોવું કે ન હોવાની સ્થિતિ દર્શાવે તેને સ્થિતિ કહે છે કશુંક હોવું કે ન હોવું એની સ્થિતિ એ સ્થિતિ દર્શાવે દાખલા તરીકે કાલે રજા છે એટલે શાળામાં કાલે રજા છે એટલે રજા હોવી રજાનું હોવું ટેબલ પર નોટ નથી ટેબલ પર નોટ નથી ન હોવું જો રજા છે અને ટેબલ પર નોટ નથી તો હોવું અને ન હોવાની સ્થિતિ દર્શાવે તેને સ્થિતિ કહે છે આગળ જોઈએ પ્રક્રિયા પ્રક્રિયા કોને કહે મિત્રો તેની વ્યાખ્યા જોઈએ તો જેમાં નિયંત્રણ ઈચ્છા હેતુ જવાબદારી કોઈ નથી સહજ રીતે થાય તે પ્રક્રિયા કહેવાય બરાબર સમજજો પ્રક્રિયા એટલે જેમાં નિયંત્રણ ઈચ્છા હેતુ જવાબદારી કોઈ નથી હોતું સહજ રીતે થાય છે એને પ્રક્રિયા કહેવાય દાખલા તરીકે નદીમાં પૂર આવ્યું તો નદીનું એનું નિયંત્રણ કે ઈચ્છા હેતુ નથી વરસાદ પડે ને પૂરા આવે જ વરસાદ ના પડે તો નદીમાં ન પૂરા આવે સૂરજ ઉગે છે આગળ જોયું તો સૂરજની પોતાનો કોઈ ઈચ્છા નિયંત્રણ નથી હોતું કે આજે ન ઉગે કે મોડો ઉગે ત્રીજું પવનથી ડાળ હલે છે પવનની ડાળની પોતાની કોઈ ઈચ્છા નથી કોઈ નિયંત્રણ નથી કે પવન હોવા છતાં ન હલે તો એ સહજ રીતે થાય છે કુદરતી રીતે થાય છે તો પ્રક્રિયા એ નિયંત્રણ ઈચ્છા હેતુ જવાબદારી એમાં હોતી નથી એ સહજ રીતે થાય છે અને ક્રિયા કોને કહેવાય ક્રિયા એટલે જેમાં ચેતન તત્વ સજીવ નિયંત્રણ જવાબદારી હેતુ ઈચ્છા ધરાવનાર કરતા હોય તે ક્રિયા કહેવાય મિત્રો સમજો ક્રિયા એટલે જેમાં ચેતન એટલે સજીવ હોય અને નિયંત્રણ જવાબદારી સ્વીકારતા હોય એનો હેતુ એની ઈચ્છા ધરાવનાર કોઈને કોઈ કરતા હોય ટૂંકમાં ક્રિયામાં કરતા હોય જ છે મિત્રો દાખલા તરીકે છોકરો પાણીમાં કૂદ્યો તો છોકરો એક તો સજીવ છે પાણીમાં કૂદવા એનો નિયંત્રણ છે એ ધારે તો કૂદે ન પણ કૂદે જવાબદારી એ ઉડવાની જવાબદારી સ્વીકારે છે હેતુ ઈચ્છા પાણીમાં એને નહવું છે તરવું છે બીજું વાક્ય કાગડો ઉડ્યો તો એ કાગડો સજીવ છે ઉડવાનીનું નિયંત્રણ છે એ ધારો તો ન પણ ઉડે જવાબદારી સ્વીકારે છે તો ટૂંકમાં ક્રિયા એમાં સજીવ ચેતન તત્વ નિયંત્રણ જવાબદારી હેતુ ધરાવનાર એવા કરતા હોય તો આ ત્રણ વસ્તુ જોઈએ મૂકી સ્થિતિ એમાં કશું હોવું કે ન હોવાની સ્થિતિ દર્શાવે પ્રક્રિયા એમાં નિયંત્રણ ઈચ્છા હેતુ જવાબદારી કોઈ નથી હોતું સહજ રીતે થાય પ્રક્રિયા ક્રિયામાં ચેતન તત્વ હોય સજીવ હોય નિયંત્રણ જવાબદારી હેતુ ઈચ્છા ધરાવનાર કરતા હોય મિત્રો આપણે કરતા જોયા સ્થિતિ જોઈ પ્રક્રિયા જોઈ અને ક્રિયા જોઈ અને હવે જે પાઠમાં છે તે આપણે જાણવા માટે કે જે વાક્ય ક્રિયા હોય તેમાં જ કરતા હોય કરતાં ક્રિયા કરે ક્રિયા એટલે કર્મ કે જે વાક્ય ક્રિયા હોય એમાં જ કરતા હોય છે કરતાં એટલે ક્રિયાનો કરનાર અને કરતા હોય તે જ વાક્ય કર્તરી હોઈ શકે સમજો મિત્રો કરતા હોય તે જ વાક્ય કર્તરી હોઈ શકે અને કરતરી વાક્ય હોય તે જ વાક્ય કર્મણી હોઈ શકે ભાવે કે પ્રેરકમાં એ રૂપાંતર પામી શકે છે તો આગામી આ પીરિયડમાં અત્યારે આપણે આટલું જ જોયું છે મિત્રો કર્તા કોને કહેવાય સ્થિતિ કોને કહેવાય પ્રક્રિયા કોને કહેવાય અને ક્રિયા કોને કહેવાય અને આની ઉપરથી આટલું સમજ્યા બાદ આપણને કરતરી કર્મણી ભાવે પ્રેરક અને વાક્ય રૂપાંતર જે પરીક્ષામાં પૂછાય છે એ તમને સહેલું થઈ પડશે હું આશા રાખું છું તમને આમાં સમજ પડી હશે મજા આવી હશે વ્યાકરણમાં નાના નાના પ્રશ્નો હોય છે એમાંથી અડધો એક અડધો એક માર્ક કરીને તમારા ઘણા માર્ક્સ પેપરમાં વધી શકે છે તો મિત્રો આવતા પીડિયલમાં વાક્ય પ્રકારમાં કરતરી કરમણીને ભાવે પ્રેરક વાક્ય રૂપાંતર આપણે જોઈશું મિત્રો જે મેં સ્લાઇડમાં બતાવ્યું છે એ તમારી ગુજરાતી નોટમાં લખી લેશો આવતા એપ્રિલમાં મળીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અભ્યાસ કરતા રહો સુરક્ષિત રહો આભાર